જય ગુરુદેવ છેલ્લે આપણે અમરનાથની યાત્રાની અંદર કવિયત્રી લેખિકા વિનોદી નીલકંઠની જે કાવ્ય પંક્તિઓ હતી એ કાવ્ય પંક્તિઓથી પાઠની પૂર્ણાહુતિ કરી હતી પાઠ બાકી રાખ્યો હતો આજે આપણે ફરી પાઠને આગળ વધારીશું અ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર મતલબ સુંદરતા જે છે કાયમ માટે ખુશ થવાની બાબત છે હવે પાઠને આગળ વધારીશું નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઉડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યાઓની યાદ અપાવતી ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી મતલબ અહીંયા લેખિકાએ સુંદર મજાનું શબ્દચિત્ર રજૂ કર્યું છે જે કન્યા જે છે મુગ્ધાવસ્થાની અંદર પહોંચી ગઈ છે અને એ મુગ્ધાવસ્થામાં પહોંચેલી કન્યા સ્કૂલે જવામાં મોડું થતું હોય અને ઉતાવળે ચાલતી હોય ઉતાવળે ચાલતા એની માથા ઉપર રાખેલી ઓઢણી જે છે એ હવાથી ખસી જતી હોય અને ફરી પાછી પોતાનો જે ઓઢણીનો છેડો જે છે દુપટ્ટાનો છેડો જે છે એ માથા ઉપર ખેંચીને ઢાંકતી હોય એવા સમયે રસ્તાની અંદર મસ્તીખોર જે ટીખળ કરનારા છોકરાઓ હોય છે એ આવી છોકરીઓની મજાક ઉડાડતા હોય છે એવી જ રીતે આ જે ચંદનવાડી તરફ જવાનો રસ્તો જે છે એ રસ્તા ઉપર શેષ નદી જે છે કંઈક એવી જ રીતે ઉતાવળમાં વહી જતી હોય એવી લાગી રહી છે અને નદીના કિનારે ઊભેલા વૃક્ષો જે વૃક્ષોમાંથી હવા જે છે પવન જે છે પવનના સુસવાટા પેલા ટીખળી છોકરાઓ જે છે એ સીટીઓ વગાડતા હોય એવી રીતે પવન જે છે એ ફૂંકાઈ રહ્યો છે અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતા માદક આહલાદક વાયુના સુસવાટા તોફાની નિશાળિયાઓની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા મતલબ જે પાઇનના વૃક્ષો જે છે શેષ નદીના કિનારે અને એ વૃક્ષોની અંદરથી જે પવનના સુસવાટા ઉત્પન્ન થઈ રહ્યા છે સુસવાટાનો જે અવાજ આવી રહ્યો છે એ અવાજ પેલા તોફાની છોકરાઓ છોકરીઓને જોઈને વિસલ વગાડતા હોય સીટી મારતા હોય એવો કંઈક આભાસ જે છે એ આભાસ અહીંયા ઉત્પન્ન થઈ રહ્યો હતો નિશાળ ભણી દોડતી કન્યાકાઓને સીસોટી વગાડી ટીખળી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા મતલબ ઉત્પ્રેક્ષા અલંકાર છે જાણે શકે રખે જાણે આ પવનના સુસવાટા જે છે પેલા ટીખળી છોકરાઓ જે છે સ્કૂલે જતી છોકરીઓને ખીજવતા હોય એવો અવાજ જે છે આ શેષ નદીના કિનારે ઊભેલા વૃક્ષો અને વૃક્ષોમાંથી પવનના જે સુસવાટા જે છે એનો અવાજ કંઈક એ રીતનો આવી રહ્યો હતો બુલબુલ રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા લેખિકાએ જે ઘોડા પસંદ કર્યા હતા એ ઘોડાના નામ અહીંયા જણાવ્યા છે એક વાક્યના પ્રશ્નની અંદર તમને એ પણ પૂછી શકે છે કે લેખિકાએ ચંદનવાડી જવા માટે જે ઘોડા પસંદ કર્યા હતા એ ઘોડાના નામ જણાવો તો બુલબુલ નિશાંત અને રાજા જે છે એ એમના ઘોડાના નામ છે તે પહાડી ઘોડાસી કાળજીથી જેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જઈ રહ્યા હતા મતલબ આ પહાડી ઘોડા જે છે એ કાળજીપૂર્વક લેખિકાને એમના બે પુત્રોને ચંદનવાડી તરફ લઈ જઈ રહ્યા હતા લપસણી આવતા તે સંભાળ ભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા મતલબ રસ્તાની અંદર જે લપસ લપસણી જેવો માર્ગ આવે ત્યારે એ ખૂબ સાવચેતીપૂર્વક સાવધાનીપૂર્વક એ ચાલતા હશે જેથી કરીને ઉપર બેઠેલા ઘોડે સવારને કોઈ પણ પ્રકારની ઈજા કે નુકસાન જે છે ન આવી શકે પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા પહાડી વિસ્તાર ઉપર જ્યારે રસ્તો પહોળો હોય ત્યારે ત્રણેય ઘોડા જે છે એક હરોળની અંદર એક લાઇનની અંદર એ લોકો બાજુમાં ચલાવતા હશે અને વળી સાંકડી કેડી આવતા ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપ મતલબ આ પહાડી ઘોડા જે છે એ કાળજીપૂર્વક લેખિકાને એમના બે પુત્રોને ચંદનવાડી તરફ લઈ જઈ રહ્યા હતા લપસણી આવતા તે સંભાળભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા મતલબ રસ્તાની અંદર જે લપસ લપસણી જેવો માર્ગ આવે ત્યારે ખૂબ સાવચેતીપૂર્વક સાવધાનીપૂર્વક એ ચાલતા હશે જેથી કરીને ઉપર બેઠેલા ઘોડે સવારને કોઈપણ પ્રકારની ઈજા કે નુકસાન જે છે ન આવી શકે પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા એક હરોળમાં ચલાવી શકાતા પહાડી વિસ્તાર ઉપર જ્યારે રસ્તો પહોળો હોય ત્યારે ત્રણેય ઘોડા જે છે એક હરોળની અંદર એક લાઈનની અંદર એ લોકો આજુબાજુમાં ચલાવતા હશે અને વળી સાંકડી કેડી આવતા ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા મતલબ જ્યારે પહાડી વિસ્તાર ઉપર સાંકડી કેળીનો માર્ગ આવતો ત્યારે ઘોડા જે છે લાઈનની અંદર એક પછી એક એવી રીતે ઘોડો જે છે ચલાવીને એ લોકો રસ્તો જે છે પસાર કરતા હતા જે ત્યાં અમારા જેવી જે માતા તથા બે પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો લેખિકાને રસ્તાની અંદર જ એમની જેવા જ ત્રિપુટી મતલબ ત્રણ વ્યક્તિનો સમૂહ જેને ત્રિપુટી કહેવાય છે એમની ભેટ થઈ જાય છે મુલાકાત થઈ જાય છે તે હતા શ્રીમતી કૃષ્ણ હઠીસિંહ મતલબ લેખિકાને જે ત્રિપુટીનો ભેટો થાય છે એ શ્રીમતી કૃષ્ણા હઠીસિંહ હતા તથા તેમના બે પુત્રો મતલબ એમની સાથે પણ બે બાળકો હતા તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા લેખિકાની જેમ કૃષ્ણ હર્ઠિંઘ અને એમના બે બાળકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા ઘોડા ઉપર સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો મતલબ સુંદર મજાનો આનંદ ઉપજાવે એવો સવારનો સૂર્યોદયનો સમય હતો હવા તાજગીથી ભરપૂર હતી સ્વાભાવિક રીતે પૃથ્વીનું સ્વર્ગ કાશ્મીર માનવામાં આવે છે અસંખ્ય ફૂલો ત્યાં ખીલેલા હોય તો હવા જે છે એકદમ શુદ્ધ તાજગીભરી હોય અને આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી મતલબ વસંત ઋતુએ જાણે નવો અવતાર લીધો હોય એવી રીતે વસંતા અવતારથી આખી ઋતુ જે છે આખું વાતાવરણ જે છે એકદમ આનંદમય બની ગયું હતું અમે ત્રણ પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા ગીતો ગાતા વાતો કરતાં સંસ્કૃત કવિઓના ઋતુના હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતાં ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા લેખિકા અને એમના બાળકો જે છે સંસ્કૃત મહાકાવ્યો જે છે લેખિકાએ અભ્યાસ કર્યો હશે તો એની અંદર જે કવિઓએ કુદરતી વાતાવરણનું જે વર્ણન કરેલું છે એ વસ્તુને યાદ કરે છે સાથે સાથે આ આહલાદક સમયની અંદર પળની અંદર ગીતો ગાઈ રહ્યા છે વાતો કરી રહ્યા છે અને ચંદનવાડી તરફ એ લોકો આગળ વધે છે માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા મતલબ દરેક જગ્યાએ એક નવું જ વાતાવરણ જે છે નવું જ દ્રશ્ય જે છે લેખિકાને જોવા મળતું હતું અને એ દ્રશ્ય જે છે વાતાવરણ જે છે એકથી એક ચડિયાતું હતું એમાં કયું શ્રેષ્ઠ છે કયું ચડિયાતું છે એ લેખિકા કહે છે કે નક્કી કરવું અમારી માટે મુશ્કેલ હતું અમે અસમર્થ બની જતા હતા એકાદ વિખ્યાત ચિત્રકાર પોતાનું સ્વરૂપ બદલતી એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈને અને ત્યાં જઈ આ ચિત્ર જોયું મતલબ લેખિકા વાત કરી રહ્યા છે એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું મતલબ કોઈ આર્ટ ગેલેરીની અંદર ગયા હોઈએ અને એક પછી એક ચિત્રો જે છે સુંદર મજાના ત્યાં સજાવેલા હોય ત્યારે સાથીદારોને પૂછતા હોય છે જનરલી કે તમે આ ચિત્ર જોયું મતલબ એકથી એક ચડિયાતા દ્રશ્યો હોય છે ચિત્રો હોય છે એવું જ દ્રશ્ય એવો જ માહોલ જે છે અહીંયા ચંદનવાડી જતા રસ્તાની અંદર લેખિકાને અનુભવાય છે અરે આ તો એનાથી પણ વધારે સરસ છે મતલબ આવા શબ્દો જે છે સરી પડતા હોય છે આવા વાક્યો જે છે બોલાઈ જતા હોય છે એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું મતલબ એ જ રીતનું વાતાવરણ જે છે અહીંયા ચંદનવાડી જતાં રસ્તાની અંદર લેખિકા અનુભવી રહ્યા હતા રસ્તે ચાલતા ઝાડ ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી મતલબ અલગ અલગ ફૂલ અલગ અલગ પક્ષીઓ અલગ અલગ વૃક્ષો શું નામ છે એ પણ એમને તક મતલબ સમય ન હતો પણ ખરું પૂછો તો તે નામ ન જાણવાની અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી મતલબ એનું નામ શું છે ફૂલનું એ વૃક્ષનું નામ શું છે પક્ષીનું નામ શું છે તો એ એ જાણવાથી એમની તૃપ્તિની અંદર જે ઉણપ આવવી જોઈએ બિલકુલ ઉણપ આવતી ન હતી મતલબ એ નામની ખબર નથી છતાં પણ એમને એટલો જ આનંદ આવી રહ્યો હતો જે આનંદ કોઈ જાણીતી વ્યક્તિ વસ્તુ કે પદાર્થને જોયા પછી થતો હોય છે એવો જ આનંદ જે વસ્તુને જાણતા નથી જે વૃક્ષને જાણતા નથી જે પક્ષીને જાણતા નથી છતાં પણ આનંદની અનુભૂતિ જે છે એમને પૂર્ણતા આપતી હતી ખળખળાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેળા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાનાસા ઝરણા અમારા માર્ગ આડે વારંવાર આવતા હતા મતલબ પાણી જે છે એ ખળખળ અલગ અલગ ઝરણાના રૂપે આ નદીની અંદર ભળતું હતું વહેળો મતલબ જે નદી કરતાં નાનો ઝરણાનો જે ધોધ હોય છે એ વહેળાઓ જે છે એ આ નદીની અંદર ભળી રહ્યા હતા અને એની અંદરથી મધુર સંગીત જે છે એ ઉત્પન્ન થઈ રહ્યું હતું આવા ઝરણાઓ જે છે આવા વહેળાઓ જે છે વારંવાર લેખિકાને માર્ગની અંદર આડા આવતા હશે જે એમને ગમે છે પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પળવાર ઠમકીને આ હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા મતલબ હિમસૂતા હિમાલયની અંદરથી નીકળેલી સૂતાનો અર્થ થાય છે પુત્રી મતલબ નદી એનું પાણી જે છે ઠમકીને મતલબ કંઈક એ રીતે માથું હલાવી અને આ જે વહેળાઓ જે છે ઝરણાઓ જે છે એનું પાણી પી અને થાક ઉતારતા હોય એવું કંઈક દ્રશ્ય જે છે લેખિકાને અનુભવાઈ રહ્યું છે આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણવાળો આવી ગયો મતલબ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ રસ્તો જે છે પહાડી ઉપર ચડવાનું છે તો ઊંચાણવાળો પહાડી વિસ્તાર જે છે લેખિકાને ચડવો પડે છે આવી જાય છે રસ્તો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ મતલબ હવે શેષ નદીથી એ લોકો આગળ વધી ગયા છે દૂર નીચે આ નદી જે છે રહી ગઈ છે બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું પહાડી વિસ્તારની અંદર અમરનાથની યાત્રાએ સ્વાભાવિક રીતે કાશ્મીરની અંદર ચારે તરફ પહાડો ઉપર બરફ હોય છે તો લેખિકાને આ પહાડી રસ્તાઓમાં પહાડ ઉપર થઈને ચડવું પડતું હતું બરફ અગર સુશોભિત વનરાજીથી બિરાજમાન ઊંચા નીચા શિખરો ચોપાસ નજરે પડતા નજરે પડ્યા કરતા હતા મતલબ બરફથી આ પહાડો જે છે સુશોભિત હતા અને ચારે તરફ એમને આ બરફથી છવાયેલા પહાડો જે છે ડુંગરાઓ જે છે ટેકરીઓ જે છે એ જોવાઈ રહી હતી ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું મતલબ અચાનક જ એમને એક અલગ પ્રકારનું દ્રશ્ય જે છે એ જોવા મળે છે તાજુબ બનીને જાણે સંકેત કરી ન મૂક્યો હોય મતલબ આશ્ચર્ય પામી જાય એવી રીતે જોવા માટે સંકેત કર્યો હોય એવું એમને લાગે છે તેમ અમે ત્રણેય એકી સામટા ઘોડા થંભાવી ઉભા રહી ગયા મતલબ લેખિકા અને એમના બંને પુત્રો જે છે એક જ સાથે ઘોડાને ઊભા રાખી દે છે અને આ દ્રશ્યને જોવા માટે ઊભા રહી જાય છે ઊંચા પહાડ ઉપર વાંકી ચૂકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો મતલબ પહાડો ઊંચા હતા અને એની અંદર સાંકડી પગદંડી મતલબ પગે ચાલી શકાય એવી સાંકડી કેળીને પગદંડી કહેવાતી હોય છે તો એવો રસ્તેથી એમનો માર્ગ જે છે આગળ વધી રહ્યો હતો નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી નાચતી ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધ વચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસ્તી હતી સુંદર મજાનું શબ્દચિત્ર લેખિકાએ રજૂ કર્યું છે કે મુગ્ધાવસ્થાની અંદર અને તરંગ અવસ્થાની અંદર જે વચ્ચેનો સમયગાળો છે એ સમયગાળાની અંદર પહોંચેલી છોકરી જેમ ઉછળકૂદ કરતી હોય છે મસ્તી કરતી હોય છે એવી જ રીતે આ શેષ નદી જે છે નીચેની તરફ ઉલ્લાસપૂર્વક આગળ વધી રહી હતી દેખાઈ રહી હતી ત્યાં આ તે કેવું અજબનું રૂપાંતર મતલબ લેખિકા વિચારે છે કે આ જે રૂપાંતર મતલબ પરિવર્તન જે છે કેવું અજબનું છે સમજી ન શકાય એવું પરિવર્તન એમને જોવા મળે છે અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું તદ્દન સપાટ લીલુછમ મેદાન હતું લેખિકા વાત કરી રહ્યા છે કે એમની જમણી તરફ માઇલો સુધી મતલબ કેટલાય કિલોમીટર સુધી લીલુછમ પથરાયેલું મેદાન જે છે એમને જોવા મળે છે તેનું નામ હરઘન સવાલ પણ આ રીતનો પૂછાય છે કે લીલુછમ મેદાન જેનું નામ જણાવો અથવા લેખિકાને રસ્તામાં કહ્યું લીલુછમ મેદાન જે છે જોવા મળે છે તો હરઘનનું મેદાન છે હરઘરના મેદાનમાંથી ડાહી ઠાવકી શાણી અને ઠરેલ શેષ નદી પહોળે પટે શાંતિથી વહી જતી હતી સ્વાભાવિક રીતે જ્યારે ઊંચાણવાળો ભાગ હોય ત્યારે ઉપરથી નીચેની તરફ નદીનો પ્રવાહ જે છે આગળ વધતો હોય ત્યારે એની અંદર ઉલાળ હોય છે એની અંદર તરંગો હોય છે પણ સપાટ મેદાનની અંદર જ્યારે એ જ નદી પ્રવેશ કરે છે ત્યારે એકદમ ડાઈ બની ગઈ હોય શાંત બની ગઈ હોય એકદમ ઠરી ગઈ હોય એવી એ દેખાતી હોય છે તો આ સપાટ મેદાનની અંદર કંઈક એ જ રીતની આ નદી જે છે એ આગળ વધી રહી હતી ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી વાળી તોફાની કન્યકા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીક ઠીક રાખી છેડો ઠીક ઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી મતલબ પિતાના ઘરે દીકરી જે છે મસ્તી કરતી હોય છે મસ્તીકોર હોય છે પણ જ્યારે એ જ દીકરી સાસરે જાય છે ત્યારે એકદમ સાણીને ડાહી બની જાય છે ઠરેલ બની જાય છે તો અત્યારે આ અરઘરના મેદાનની અંદર પ્રવેશ કરેલી નદી જે છે કંઈક એવી જ ડાહી શાંત જે છે એ દેખાઈ રહી હતી નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા મતલબ શેષ નદીના કિનારે અસંખ્ય ગણી ન શકાય એટલા ફૂલો જે છે ખીલેલા જોવા મળે છે તે સ્થળેથી ખસવાનું અમને મન થતું ન હતું આ જગ્યા એવી હતી કે જગ્યાએથી લેખિકાને આગળ વધવાની ઈચ્છા થતી નથી મન થતું નથી કેમેરાથી તસવીર ખેંચી જોડે જે કેમેરો હતો એનાથી ફોટોગ્રાફ્સ લે છે એ અજોડ સૌંદર્યને કચકડાની ફિલ્મ પર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરતા કરવામાં મારા સુકુમાર તથા જગદીપ ગૂંથાયા વાતાવરણ કંઈક એ રીતનું હતું ગમી જાય એ રીતનું અને એ સુંદર મજાના દ્રશ્યને સ્થળને કચકડાની ફિલ્મ પર મતલબ ફોટોગ્રાફ્સની અંદર અંકિત કરી લેવા માટે લેખિકાના બે પુત્રો જે છે સુકુમાર અને જગદીપ જે છે આ સુંદર મજાના હરઘનના મેદાનના ફોટોગ્રાફ્સ લેવાની અંદર ગોંથાયા છે હરઘનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા લેખિકા વાત કરી રહ્યા છે કે આ જગ્યાએ તંબુ બનાવી અને વસવાટ કર્યો હોય તો કેવું રહે આવા હવાઈ કિલ્લાઓ મતલબ મોટી મોટી વાતો કરવી કલ્પનાઓ કરવી તો એવી મોટી મોટી વાતો જે છે લેખિકા અને એમના પુત્રો જે છે આ દ્રશ્યને જોયા પછી વાતો કરે છે અમારા પાંચમાંથી બે જણને અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું લેખિકાના પરિવારની અંદર પાંચ સભ્યો હતા બે બાળકો લેખિકા એમના પતિ અને નાની દીકરી તો એ પાંચમાંથી બે વ્યક્તિને આ સુંદર મજાનું દ્રશ્ય જે છે જોવાનું રહી ગયું છે એ વાતનો લેખિકાને ખૂબ અફસોસ થાય છે તેથી અમે ત્રણે ઘણો જીવ બાળ્યો જીવ બાળો મતલબ દુઃખી થવું દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની ભાગીદારીની જરૂર પડે છે લેખિકા વાત કરી રહ્યા છે કે આનંદ અને દુઃખની પળોની અંદર કોઈ સ્વજન જોડે હોય તો એ પળ જે છે એ વ્યવસ્થિત રીતે દુઃખની પળ પસાર થઈ જતી હોય છે અને સુખ પણ કોઈ સ્વજન હોય તો સુખ માણવું પણ ગમતું હોય છે સ્નિગ્ધ મતલબ જે નજીકનું વ્યક્તિ જે છે એની ભાગીદારી જે છે આ દરેક પળની અંદર હોવી જરૂરી છે અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે તેમ વરસાદના પુરાવોએ હરઘનના મેદાનની શોભા નિહાળતા હરઘનના મેદાનની શોભા નિહાળવામાં તનલીન બનેલા અમને જાગ્રત કર્યા એટલે ત્યાં અચાનક જ વરસાદ જે છે શરૂ થઈ જાય છે અને આ દ્રશ્યની અંદર જોવામાં મશકુલ ત્રણેય માતા અને પુત્રોને કલ્પનાઓમાંથી આ વરસાદ જે છે વાસ્તવિક જગતની અંદર પાછા લાવે છે અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી મતલબ વરસાદ જે છે ઝરમર ઝરમર ચાલી રહ્યો છે અને એ વરસતા વરસાદની અંદર ઉતાવળથી ચંદનવાડી પહોંચવા માટે લેખિકા ઘોડા ઉપર બેસી જાય છે ઘોડાને એડી મારે છે ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે એક વાક્યના સવાલની અંદર પૂછવામાં આવે અથવા તો વ્યાકરણિક પ્રશ્નોની અંદર પણ પૂછવાતું હોય છે વિશેષણની અંદર કે ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો મતલબ એકદમ જોરદારનો વળાંક જે છે આ નદી જે છે લે છે ત્યાં નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે મતલબ આ જે વળાંક છે ચંદનવાડીની આગળ ત્યાં અમરનાથની યાત્રાએ જતા યાત્રાળુઓ માટે વિશ્રામ કરવા માટે છાપરાઓ બનાવેલા છે અને થોડા ચા ઘર પણ નજરે પડે છે મતલબ ત્યાં ચાની હોટલો પણ જોવા મળે છે ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે મતલબ છેક પાછળનો ભાગ જે છે ચંદનવાડીની જે સ્થળ જે છે ત્યાં પાછળના ભાગમાં બરફનો પુલ મતલબ બરફ ખૂબ જામે ગયો હોય અને વચ્ચેથી પાણી પસાર થતું હોય તો ઉપર પુલ જેવું જે છે દ્રશ્ય થઈ જતું હોય છે વચ્ચેથી હોલ થઈ ગયો હોય ત્યાંથી પાણી પસાર થઈ જતું હોય તો એ બરફનો આખો પુલ બનેલો છે પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકો રૂપાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે મતલબ બરફ જે છે કુદરતી રીતે જ જામેલો છે અને એની અંદર ગોળાકાર રીતે હોલ પાડી દીધેલો છે એમાંથી આ શેષ નદી જે છે ચંદનવાડીની તરફ આગળ વધે છે ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે મતલબ ગરમી જે છે જ્યારે પુષ્કળ પડે ત્યારે આ બરફનો પુલ જે છે ગરમીથી પીગળી જતો હશે તો અહીંયા પાઠ બાકી રાખીએ છીએ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય ગુરુદેવ